ચાલો આપણે સૌ પ્રથમ પહેલાં પાઠની શરૂઆત કરીએ આ વિષય આપણી માટે નવો છે માટે આપણે પાઠનું વાંચન કરીએ તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું સામાજિક વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે તે ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનોની જાણકારી આપે છે ઇતિહાસ વિષય સિવાયના સામાજિક વિજ્ઞાનો આપણને વર્તમાન સમય સમાજ જીવનનો પરિચય કરાવે છે જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે જેની મદદથી આપણે વર્તમાનને જાણી શકીએ છીએ શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ છીએ તો જુઓ તમને અહીં કીધું છે કે આપણું આ સામાજિક વિજ્ઞાનનો વિષય આપણા માટે નવો છે ધોરણ છ માટે તો અહીંયા તમને કીધું છે કે આ વિષયમાં શું હોય છે ઇતિહાસ ભૂગોળ હોય છે અને અર્થશાસ્ત્ર હોય છે જેના વિશે આપણે માહિતી મેળવવાની છે એ સિવાય ઇતિહાસ સિવાય સામાજિક વિજ્ઞાનો એ આપણને વર્તમાન સમાજ જીવનનું પણ પરિવર્તન આપે છે એટલે શું કહે છે કે સામાજિક વિજ્ઞાન આપણને મનુષ્યના સામાજિક જગતથી માહિતગાર કરે છે અને સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય પણ આપે છે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની આપણને માહિતી આપે છે એટલે ઇતિહાસ એટલે આપણે આપણા આગળનો સમય હવે દાખલા તરીકે આપણે અત્યારે છઠ્ઠા ધોરણમાં ભણીએ છીએ આપણા ઘરમાં આપણા બા દાદા હોય જે આપણા કરતાં મોટી ઉંમરના ના હોય તે સમયના જમાનામાં અને આજના જમાનામાં ફેર હોય એટલે એ લોકો આપણને કહે કે આપણે અહીંયા જે વસ્તુ દસ રૂપિયાની મળતી હોય તે સમયે એમના જમાનામાં એ કોઈ પણ એ મોંઘી મળતી હોય એટલે એ લોકોનો જમા એ લોકોનો સમય અને આપણા સમયમાં ખૂબ ફેરફાર પરિવર્તન આવે છે એટલે ઇતિહાસ વિષયના એ સામાજિક વિજ્ઞાનનો એ આપણને પરિચય કરે છે એટલે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળ વિશે પણ માહિતી આપે છે ભૂતકાળ એટલે એનો આગળનો સમય દાખલા તરીકે આપણે હડપ્પી સંસ્કૃતિ વિશે શીખીએ તો એ ખોદકામ કરતાં આપણને કોઈ નવી વસ્તુ મળી આવે તો એના ભૂતકાળ ઇતિહાસ વિશે માહિતી આપણે જાણી શકીએ છીએ દરેક વસ્તુનો ઇતિહાસ હોય દાખલા તરીકે મહાભારત રામાયણ જેવા ગ્રંથો જે હતા એ ખૂબ જૂના છે જે આપણને આદિકાળથી આપણે એને સાંભળ બન્યા છીએ અને જે અત્યારે પણ આપણે રામાયણ મહાભારત ગીતાના શ્લોકો સાંભળીએ છીએ

પહેલાંના જમાનામાં જ્યારે અગ્નિની શોધ નથી થઈ ખેતીવાડી પણ ન હતી આપણે શું કહેતા ને આદિમાનવ કહેતા એ શું ખાતો હશે શું પીતો હશે શું કામ કરતો હશે એની વિશે આપણી પાસે કોઈ માહિતી નથી ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ પાસાઓ વિશે જાણકારી આપે છે ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા સફ જુદા સફરની જીવનને સફળ કરાવે છે એક યુગમાંથી બીજા યુગમાં અને ત્રીજા એમ અનેક યુગમાં માનવ જીવનના રીત રિવાજો માન્યતાઓ તેમનો ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહતતા હોઈએ એટલે ઇતિહાસ એટલે એ આપણને અલગ અલગ માહિતી આપે છે પહેલાંના જમાનામાં આંધીમાનવ હતો આંધિમાનવને માનવ ખેતી નહોતી અગ્નિ પણ ન હતી એ શિકાર કરી કાચું માંસ ખાતો હતો પછી ધીમે ધીમે એને બે પથ્થરને ઘસ્યા એમાંથી અગ્નિની શોધ થઈ પૈડાની શોધ કરી પછી નદી કિનારે વસવાટ કરી ખેતીનો શોધ કરી આમ એના ઇતિહાસ આદિમાનવમાંથી એ ધીમે ધીમે માનવ બનતો ગયો એટલે ઇતિહાસ એ આપણને ભૂતકાળના જુદા જુદા માનવજીવની સફર કરાવે છે અને આપણને અલગ અલગ પહેલો યુગ કેવો હતો બીજો સમયગાળો ત્રીજો સમયગાળોમાં આપણને અલગ અલગ સમાજ અલગ અલગ સમયગાળા વિશે આપણને માહિતી આપે છે પહેલાંના જમાનામાં લોકોનો ખોરાક શું હતો અત્યારે લોકોનો ખોરાક અને પોશાકમાં કઈ વ્યવસ્થા છે કઈ વિશેષતા છે એ વિશે પણ આપણને માહિતી આપે છે આપણે ભૂતકાળના માનવ જીવનનું શા માટે કરવું જોઈએ તેનો વિચાર તમને આવતો હશે ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સુધી સંકળાયેલો નથી તે વર્તમાનકાની વ્યવસ્થા સાથે પણ કરી હોય છે આપણા પૂર્વજો કેવા હતા તે ક્યાં રહેતા હતા શું ખાતા હતા તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપણી ઇતિહાસ આપણને માનવને માનવીના જીવનમાં આપેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે એટલે ઇતિહાસનો ઉપયોગ એટલે ઇતિહાસ આપણને શું કામ જવું છે તો આપણે ભૂતકાળ એટલે આપણી આગળ જે કંઈ ઘટના બની ગઈ એ ઘટના વિશે માહિતી આપે છે અને વર્તમાન એટલે આપણો જે ચાલુ સમયગાળો છે એમાં એક કડીરૂપ થાય છે આપણા પૂર્વજો કેવા હતા એટલે આપણી આગળ આપણે સૌથી પહેલાં આ હતા એટલે કે આપણા પૂર્વજો કેવા હતા શું રહેતા હતા શું ખાતા પીતા તેની માહિતી આપણને ઇતિહાસ આપે છે હવે જુઓ ઇતિહાસ જાણવા માટે કયા કયા શ્રોતો ઉપયોગી છે સાધનોનો ઉપયોગ ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું કે ગુજરાતના ગુજરાતના કચ્છમાં ચારસો વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે તેને આશ્ચર્ય થયું આપણે કેવી રીતે જાણી શકીએ છીએ આ શહેર ચારસો વર્ષનું છે તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે ત્યાંના લોકો શું ખાતા હશે કેવા કપડાં પહેરતા હશે એટલે અહીંયા એક બાળક ચિંતન તને પેપરમાં વાંચ્યું છે કે કચ્છ જિલ્લામાં ચારસો વર્ષ જૂનું શહેર મળે આવ્યું તેને નાવાઈ લાગે કે આટલું જૂનું શહેર ક્યાંથી મળ્યું હશે કોણે બાંધ્યું હશે અને તે લોકો શું ખાતા ને પીતા હશે હવે આપણે ચાલો ઇતિહાસ જાણીએમાં આગળ જોઈએ ઇતિહાસ જાણવા માટે આપણે જુદા જુદા સાધ જાણવા પાસે આપણી પાસે જુદા જુદા સાધનો છે એટલે આપણે કયા વસ્તુથી ઇતિહાસ જાણી શકીએ છીએ તમને અહીંયા આપ્યું છે જુઓ તાળપત્ર અને ભોજપત્ર પહેલાંના જમાનામાં લખવા માટે તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ થતો હતો એટલે જો આપણે આગળ જોઈએ પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો જેને શું કહેવાય છે આપણે હસ્તપ્રદ કહીએ છીએ શું કહેવાય છે એને હસપ્રદ તાળના તાળપત્ર કે ભોજપત્ર પર લખતો હતો તેને આપણે હસપ્રદ એટલે હાથથી લખતો હતો તાળપત્ર એટલે તાળના વૃક્ષોના પાન પર લખાયેલા હસ્પ્રદો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતાં ભૂર્જ નામના વૃક્ષોની પાતળી આંતરિક ઝાડ ઉપર લખાયેલા હસ્તપદો એટલે હાથથી લખવામાં આવતો પડતો તમે આ તમને રીતિ કરી બતાવી છે કે તાળપત્ર એટલે શું કે તાળ વૃક્ષના પનો ઉપર લખાયેલા હસ્તપત્રો એટલે તાળના ઝાડના પાન ઝાડ તાળના ઝાડ ઉપર જે પાન હોય છે તેના ઉપર હાથથી લખાયેલી એક લિપિ અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતાં ભુજ નામના વૃક્ષોની પાતળી અંતરા ઝાડ પર લખાયેલા હસપ્રદો આ તમે ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે કે તાડપત્ર કોને કહેવાય અને ભોજપત્ર એટલે શું તાળના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસપ્રદ લખતા હતા તેમાંથી તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે આવી અનેક હસપ્રદો મળી છે તાળપત્ર અને ભોજપત્ર પર લખાયેલી હસપ્રદોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળી છે એટલે આજે તાળપત્ર અને ભોજપત્ર ઉપર આદિમાન એટલે પહેલાંના જમાના મનુષ્ય હાથથી લખતા હતા એટલે કહે છે કે એના ઉપર એમના જીવનની જીવવાની પદ્ધતિ મળે છે એમની ભાષા કેવી હતી અને ઘણા પ્રાચીન યુગમાં માનવીની આ લખાણ દ્વારા આપણને માહિતી મળે છે અત્યારનું લખાણ અને તે વખતેનું લખાણ ખૂબ જ અલગ હતું એટલે લોકો તાળપત્ર અથવા ભોજપત્ર ઉપર લખતા હતા તેમાં સંસ્કૃત પ્રાકૃત અને તામિલ ભાષામાં લખાયેલું હતું આ જો તમને પાન નંબર બે ઉપર બતાવ્યું છે તમને અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે આ લખાણ તમને લખીને બતાવ્યું છે આ ઝાડની છાલ ઉપર ભૂજપત્ર છે આ તાળપત્ર પર લખાઈને બતાવ્યું છે આ ભોજપત્ર અને તાળપત્ર પર તમને લખાણ બતાવ્યું છે કંઈક આવી હસ્પ્રદપત્રો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે તેમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષાઓમાં લખાણો મળે છે કંઈ કઈ ભોજપત્રો ઉપર સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણ મળી આવે છે કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્ય પણ તાજપત્ર અને ભોજ પર ભોજપત્ર પર પણ મળી આવ્યા છે તેથી પોઠી સ્વરૂપે પણ સચવાયેલી છે જેમાં ધાર્મિક રીત રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે એટલે આ ભોજપત્ર કઈ ભાષામાં લખાયેલા છે તમને પ્રશ્ન પૂછાય તો આપણે લખવાનું કે ભોજપત્ર સંસ્કૃત પાત્રિક પ્રાકૃત અને તામિલ ભાષામાં લખાયેલા છે એટલે એની પાછું શું લખવામાં આવ્યું છે તેના પર કવિતા નાટક વાર્તા અને મહાકાવ્ય પણ લખવામાં આવ્યા છે અને તે પોઠ એટલે એક ચોપડી સ્વરૂપે છે સચવાયેલા છે તેમાં જૂના જમાના એટલે ઇતિહાસની રીત રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ અને દવાઓ અને પ્રાણીઓ વિશે પણ માહિતી આ બોઝપત્ર અને તાળપત્રના લખાણ ઉપરથી મળી રહે છે તો આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન વિશે શીખ્યા એનો શું ઉપયોગ થાય છે કે સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસથી માહિતગાર કરે છે અને વર્તમાનને પણ એક કડીરૂપ છે એવું આપણે શીખ્યા અને ત્યાર પછી આપણે બોજપત્ર અને તારપત્રનો ઉપયોગ શીખ્યા હવે ફરી આપણા આગલા વિડીયોમાં મળીશું આભાર